हेलो फ्रेंड्स, वेलकम टू माय जीपीएससी चैनल। हूँ शीतल सोलंकी, आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपने अत्यारे जे वीडियो बनावी रहा छे एमां टेन्स चैप्टर चाले छे। ओके, टेन्स जे छे एमां आपणे आजे सीम्पल पास्ट टेन्स एटले के सादो भूतकाळ जे छे ए शीखवाना छीए। ओके, तो सादो भूतकाळ जे छे एनी जरूर आपणे शा माटे पड़े छे ए जोईए पहेला। तो सादो भूतकाळ जे छे ए कई रीते वपराय ए बधुं जोवानुं। परंतु सादो भूतकाळ पहेला तो कोने कहेवाय? ओके, सादो भूतकाळ एटले के सीम्पल पास्ट टेन्स एटले के सादो भूतकाळ। शुं थाय एनो अर्थ? केवो भूतकाळ? सादो भूतकाळ। ओके, आपना जीवनमां सादा भूतकाळनी जरूर केम पड़े छे ए जोईए। के अपना जीवन में कोई घटना होय, कोई बनाव होय, अथवा तो जो कोई क्रिया बनी गई होय, ओके, ए दर्शाव बनी गयेली जे क्रिया होय एने आपणे दर्शावी होय अथवा तो रजू करवी होय, तो ए दर्शाववा माटे आपने सीम्पल पास्ट टेन्स एटले के सादा भूतकाळनी जरूर पड़े छे। तो खबर पड़ी के सादो भूतकाळ केम वपराय? तो जोईए के आपणा जीवनमां ओके कोई बनाव, कोई क्रिया, घटना अथवा तो बनाव बनी गयो होय, शुं थई गई होय? बनी गई। तो ते बनाव, क्रिया अने तो ते बनी अपना जीवन में कोई क्रिया, घटना अथवा तो बनाव जे छे ए बनी गयो छे, ए बनाव, क्रिया अथवा तो जे घटना छे एनू सूचन करवा माटे, शू करवा माटे? एनू सूचन करवा माटे सादो भूतकाळ जे वपराय छे, सीम्पल पास्ट टेन्स जे छे सादो भूतकाळ एनो उपयोग थाय छे। ओके, आपणे कोई एक्सिडेंट जो थई गयो जोयो, तो ए एक्सिडेंट जे छे आपणे एनी पछी जो बनाव जे घटना बनी गई एने केवी होय तो ए सादो भूतकाळ कहेवाय। आपने क्यांक फरवा गया, ओके, ए फरीने आव्या पछी आपने जे रजू करीए जे अहેવાલ કે હું અહીંયા ફરવા ગયો તો એ શું કહેવાય? એ સાદો ભૂતકાળ જ કહેવાય છે। ઓકે, તો જીવનમાં સાદો ભૂતકાળ પણ જરૂરી છે। જેમ આપણે સાદો વર્તમાન કાળ જે છે એ ભણ્યા કે સાદો વર્તમાન કાળ શા માટે ઉપયોગી છે? સૌથી વધુ ઉપયોગ આપણે સાદા વર્તમાન કાળનો કરીએ છીએ, અને સાદો વર્તમાન કાળ સૌથી ભારે પણ છે। કે આપણે રોજબરોજની ઘટનાઓ હોય, રજૂઆત જીવનની જે, એ બધું સાદા વર્તમાન કાળમાં કરતા હતા। ઓકે, એ રીતે સાદો ભૂતકાળ જે છે એ આપણે બનેલી ક્રિયા, ઘટના અથવા બનાવ જે છે એ માટે વપરાય છે। જો જેટલો આપણે સાદો વર્તમાન કાળ જરૂરી છે જીવનમાં, એ જ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ પણ આપણા જીવનમાં જરૂરી છે। સાદા વર્તમાન કાળમાં જે આપણે એમ ઇઝ આર પ્રત્યયો વાપરતા હતા, એ જ રીતે સાદા ભૂતકાળમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં સાદા ભૂતકાળમાં આપણે વોઝ અને વેર પ્રત્યયો વાપરવાના છે। ઓકે, આ ટુ બીના રૂપ છે વોઝ અને વેર। પેલા એમ ઇઝ આર ટુ બીના રૂપ હતા, એ રીતે આમાં વોઝ અને વેર જે છે એ પણ ટુ બીના રૂપ છે। તો ખબર પડી કે સાદો ભૂતકાળ શા માટે વપરાય છે? કોઈ ક્રિયા, ઘટના અથવા બનાવ જે છે એ બની ગયો છે એને રજૂ કરવા માટે સાદો ભૂતકાળ વપરાય છે। સાદો ભૂતકાળ ઓળખ માટેનું, સાદા ભૂતકાળની ઓળખ માટેના શબ્દો અથવા તો કીવર્ડ્સ કહેવાય। તો યસ્ટરડે, વાક્યમાં યસ્ટરડે આપ્યું, યસ્ટરડે જે છે એ શું સૂચવે છે? ભૂતકાળ સૂચવે છે, વીતી ગયેલો સમય સૂચવે છે। એટલે ગઈકાલે, યસ્ટરડે એટલે ગઈકાલે। ઓકે, યસ્ટરડે ભૂતકાળમાં વપરાય છે। પછી લાસ્ટ, વાક્યમાં શું આપેલું હોય લાસ્ટ, એ પણ ભૂતકાળ સૂચવે છે। લાસ્ટ હોય એની પાછળ ક્યાં તો લાસ્ટ વીક આપેલું હોય, લાસ્ટ મંથ આપેલું હોય છે, ગયા મહિને, ઓકે, ગયા વર્ષે, લાસ્ટ યર, લાસ્ટ મંડે, લાસ્ટ સન્ડે, આ રીતે લાસ્ટની પાછળ કાં તો વર્ષ હોય, મહિનો હોય, એ હોય, વાર હોય, તો આ લાસ્ટ એ પણ ભૂતકાળ સૂચવે છે। બીજું ભૂતકાળ સૂચવતો શબ્દ છે વેન,
WHEN વેન એટલે વેન એટલે જ્યારે અને એની સાથે બીજો એક શબ્દ છે વાઇલ વેન અને વાઇલ જે છે એ બંને સાથે આવે છે જેનો અર્થ થાય છે વેન એટલે જ્યારે અને વાઇલ એટલે ત્યારે આ બંને સંયોજકો છે શું છે સંયોજકો જે સાથે આવે છે જેનો અર્થ થાય છે જ્યારે ત્યારે વેન વાઇલ આપણે કહીએ છીએ ને જ્યારે ત્યારે ઓકે બીજો એક કાળ ઓળખ માટેનું ભૂતકાળ સૂચવતો શબ્દ જે છે એ છે વન ઓય ઓકે વન્સ મેં કહેતા વન્સ વન્સ ટાઈમ એકવાર વન્સ એકવાર પછી બીજો એક શબ્દ છે વન ડે એક દિવસ મારી સાથે આવું થયું આપણે એવું વર્ણન જ કરતા તો વન ડે એટલે કે એક દિવસ આ પણ ભૂતકાળ દર્શાવતા શબ્દો છે ઓકે બીજું છે બિફોર પહેલાં આફ્ટર એટલે પછી જો કોઈ પણ ખાલી જગ્યા અથવા વાક્યમાં યસ્ટરડે આપેલું હોય લાસ્ટ વીક લાસ્ટ મંથ લાસ્ટ યર વેન વાઇલ વન્સ એકવાર વન ડે એક દિવસ બિફોર પહેલાં આફ્ટર પછી આવા જો શબ્દો હોય તો આ બધા જે શબ્દો છે એ શું સૂચવે છે સાદો ભૂતકાળ સૂચવે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ જે છે એ સૂચવે છે હવે આપણે એ જોઈએ કે સાદા ભૂતકાળ કોને કહેવાય સાદા ભૂતકાળ કઈ રીતે ઓળખાય હવે આપણે જોઈએ કે સાદા ભૂતકાળની આપણે હકાર રચના જોઈશું નકાર રચના જોઈશું અને પ્રશ્નાર્થ રચના જોઈશું ઓકે તો શરૂ કરીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ સાદા ભૂતકાળમાં આપણે પહેલાં એની હકાર રચના જોઈએ કઈ રચના જોઈશું હકાર ઓકે હકાર રચના સાદા ભૂતકાળની હકાર રચના શરૂ કરીએ એમાં પહેલાં સૌથી પહેલાં શું આવે છે સબ્જેક્ટ એટલે કે કર્તા શું આવશે સબ્જેક્ટ કર્તા આ સબ્જેક્ટ એટલે કર્તા પછી વી ટુ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વી ટુ એટલે ભૂતકાળનું રૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને પછી વધારાના શબ્દો ઓકે આ થઈ ગઈ એની હકાર રચના કે પહેલાં શું આવે છે સબ્જેક્ટ એટલે કર્તા આવશે પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એ તો મેં તમને પહેલાં કીધું હતું કે વી વન વી ટુ વી થ્રી વી ફોર એ શીખ્યા હતા તો વી ટુ એટલે કે ભૂતકાળ જે છે ભૂતકાળમાં ક્રિયાપદનું કયું રૂપ આવે છે બીજું રૂપ વી ટુ ભૂતકાળનું રૂપ આવે છે ક્રિયાપદનું બીજું રૂપ જે છે એ આવે છે પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને પછી વધારાના અન્ય શબ્દો આવે છે તો મારે એવું કહેવું છે કે આઈ વિઝિટેડ ધ ઝૂ યસ્ટરડે ઓકે આઈ વિઝિટેડ ધ ઝૂ યસ્ટરડે યસ્ટરડે જે છે એ ગઈકાલે ઓકે ભૂતકાળ સૂચવે છે ભૂતકાળ દર્શાવતો શબ્દ છે કાળ ઓળખ માટેનો ઓકે આઈ એટલે કે હું આ સબ્જેક્ટ થઈ ગયું કરતા વિઝિટેડ વિઝિટ એટલે કે મુલાકાત લેવી વિઝિટેડ જે છે એ ક્રિયાપદનું બીજું રૂપ ભૂતકાળ છે વિઝિટનું બીજું રૂપ ભૂતકાળ વિઝિટ જે છે એનું બીજું રૂપ એટલે કે ભૂતકાળ થશે વિઝિટેડ મુલાકાત લેવી ઓકે આઈ વિઝિટેડ ધ ઝૂ યસ્ટરડે ગઈકાલે મેં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી તો આ શું થઈ ગયું સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ આઈ વિઝિટેડ ધ ઝૂ યસ્ટરડે બીજું એવું કહેવું છે કે આઈ વ્રોટ રાઇટનું થશે વ્રોટ મેં લખ્યું આઈ ગીવ એટલે આપવું એનું થશે ગેવ ઓકે આઈ ગો એટલે જવું એનું ભૂતકાળ થશે આઈ વેન્ટ ઓકે તો સાદો ભૂતકાળ જે છે આઈ વિઝિટેડની જગ્યાએ આઈ વ્રોટ રાઇટનું થશે વ્રોટ આ વી ટુ છે આ વી ટુ ગીવ એનું ગેવ આપવું અને ગોનું વેન્ટ થશે વી ટુ ઓકે તો આ બધું જે છે એ શું કહેવાય કરતા હકાર રચનામાં સિમ્પલ પાસ્ટ ને સાદા ભૂતકાળમાં હકાર રચનામાં હંમેશા શું આવે છે પહેલાં સબ્જેક્ટ એટલે કરતા પછી એની સાથે ક્રિયાપદનું બીજું રૂપ અને પછી વધારાના શબ્દો આવશે અન્ય ઓકે
तो सब्जेक्ट एट्ले कि करता पशी हमेशा हकार रचना में करता पशी सीम्पल पास्ट टेन्स सादा भूतकाल में करता एट्ले कि सब्जेक्ट हकार पशी हमेशा क्रियापदनु भूतकाळनु रूप बीजु रूप जे छे ए आवे छे। ओके क्लियर जोई लेजो। बीजी हवे आपणे हकार रचना तो जोई, हवे जोईशुं सीम्पल पास्ट टेन्स सादो भूतकाळ जे छे एनी नकार रचना जोईए। ओके जे डीड जे छे डीड शब्द डीआईडी डीड ए शू बतावे छे भूतकाळ बतावे छे। शू बतावे छे भूतकाळ अने भूतकाळमां तेनो उपयोग थाय छे। डीड शब्द जे छे ए भूतकाळ बतावे छे अने नकारमां भूतकाळनो उपयोग थाय छे। ओके तो सीम्पल पास्ट टेन्स सादा भूतकाळनी आपणे नकार रचना जोईए। तो नकारमां शू वपराय तो नकारमां हमेशा पहेला सब्जेक्ट एटले कि करता प्लस डीड डीड शब्द आवशे। कयो डीड 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 पछी नकार छे एटला माटे नॉट डीड नॉट। ओके सब्जेक्ट प्लस डीड नॉट प्लस मोस्ट आईएमपी वी वन क्रियापदनू मूळ रूप। ओके वी वन मूळा क्रियापद जे छे ए क्रियापदनू मूळ रूप जे छे वी वन आवे छे। पहेलामां हकारમાં આપણે વી ટુ વાપરતા હતા, અહીંયા વી વન આવશે। ઓકે વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દ। ઓકે તો આ થઈ ગયું સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળની નકાર રચના, જેમાં સબ્જેક્ટ એટલે પહેલાં કરતા આવશે, પછી ડીડ નોટ, ઓકે ડીડ નોટ નકાર છે એટલા માટે ડીડ જે છે એ ભૂતકાળ સૂચવે, પ્લસ ક્રિયાપદનું પહેલું રૂપ મૂળ રૂપ આવે છે, પછી કર્મ અને પછી વધારાના શબ્દો આવે છે। આઈ ડીડ નોટ વિઝિટ ધ ઝૂ યસ્ટરડે। ઓકે આઈ ડીડ નોટ વિઝિટ ધ ઝૂ યસ્ટરડે એટલે કે હું ગઈકાલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે ગયો ન હતો। ઓકે યસ્ટરડે એટલે કે ગઈકાલે, ઓકે આ ભૂતકાળ દર્શાવતો શબ્દ છે। બીજું કે આઈ એ શું છે કરતા છે અને નકાર છે એટલા માટે ડીડ નોટ। ઓકે અને વિઝિટ આ ક્રિયાપદનું મૂળ રૂપ છે, નકારમાં હંમેશા ડીડ નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે, વિઝિટ એ મૂળ રૂપ છે। બીજું મારે કહેવું છે કે આઈ ડીડ નોટ ગો હું નથી ગયો। ઓકે આઈ ડીડ નોટ રાઇટ મેં નથી લખ્યું રાઇટ। ઓકે આ બધા આઈ ડીડ નોટ પછી હંમેશા ક્રિયાપદનું વી વન મૂળ રૂપ આવે છે। આ થઈ ગયું એનું નકાર રચના। ઓકે હવે આપણે એવું કહેવું છે કે આ નકાર રચના, હવે આપણે એની પ્રશ્નાર્થ રચના જોઈએ। કઈ રચના? પ્રશ્નાર્થ। ઓકે પ્રશ્નાર્થમાં હંમેશા જે ડીડ જે છે એ આગળ આવશે। શું થશે? આ જે ડીડ જે છે ભૂતકાળમાં એ હંમેશા આગળ આવે છે। તો ડીડ પ્લસ સબ્જેક્ટ એટલે કે કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, ઓકે વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન। ઓકે પ્રશ્નાર્થ રચનામાં પણ ડીડ જે છે એ આગળ આવશે, પછી સબ્જેક્ટ એટલે કે કરતા, પછી વી વન ક્રિયાપદનું મૂળ રૂપ, પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ, પછી અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન। જે રીતે પેલામાં આપણે વી ટુ વાપરતા હકારમાં, એ રીતે નકારમાં વી વન આવે છે અને પ્રશ્નાર્થમાં પણ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે વી વન જે છે એ આવે છે। ઓકે ડીડ આઈ વિઝિટ ધ ઝૂ, ઓકે ડીડ એટલે કે શું, ડીડ એટલે શું હું પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે ગયો હતો એવું કહેવાય છે। ડીડ આઈ વિઝિટ ધ ઝૂ, શું હું પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે ગયો હતો? ડીડ આઈ રાઇટ, શું મેં લખ્યું હતું? એ રીતે ડીડ જે છે એ ભૂતકાળ સૂચવે છે। ઓકે
तो सीम्पल पास्ट टेन्स एट्ले कि सादो भूतकाळ जे आपने भण्या एमां आपणे हकार शीखव्यू, नकार शीखव्यू अने प्रश्नार्थ प्रश्नार्थ रचना पण डीडवारी शीखवी। हवे आगळना लेक्चरनी अंदर आपणे प्रश्नार्थ रचना शीखीशुं, एमां डब्ल्यू एच क्वेश्चन्स, हु એ બધાની વાત કરવાના છે, ટુ બીના રૂપ જે વોઝ અને વેર આવે છે એના વિશે વાત કરવાની છે, ઓકે। તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ કોને કહેવાય, કે આપણે કોઈ ક્રિયા અથવા ઘટના બનાવ જે છે એ બની ગયો, એ બનેલી ઘટના ક્રિયા અથવા બનાવ આપણે રજૂ કરવો હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે। યસ્ટરડે, લાસ્ટ એ બધા શબ્દો એની કાળ ઓળખાવે છે। હકાર રચનામાં સબ્જેક્ટ સાથે ક્રિયાપદનું બીજું રૂપ ભૂતકાળનું રૂપ આવે છે, ઓકે। એટલું ધ્યાન રાખી લેજો। જો તમને સાદો વર્તમાનકાળ જેટલો ઉપયોગી છે એટલો જ સાદો ભૂતકાળ ઉપયોગી છે, તો સાદો ભૂતકાળ આવડી જાય તો તમે તમારા જીવનમાં બનેલી ઘટના જે છે એ બધી રજૂ કરી શકો છો।